નમસ્કાર બાળકો આપણે બ્લેકબક ભણીએ છીએ એને બ્લેકબકમાં યુનિટ ટુ જલેબીસ અને આપણે આગળના બે પાર્ટ જોઈ લીધા છે એમાં એક બાળકની વાત છે બરાબર છે અને બાળકને જલેબી પ્રત્યે આપણે જોયું કે ઓલા જે ચાર કોઈન્સ છે એના પોકેટમાં એ કેવી રીતે ડાયવર્ટ કરે છે બરાબર અને પછી બીજા પાર્ટમાં આપણે એ પણ જોયું કે બાળક છે એ કઈ રીતે ચાર રૂપિયાને વાપરી નાખે છે પોતે જલેબી ખાવામાં અને પછી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં એટલે કે બીજાને વેચવામાં પોતાના પોતે જે શેરીમાં જઈ અને જલેબીસ ખાધી છે બરાબર અને પછી એ જ શેરીના બાળકોને બોલાવે છે બચેલી જલેબી ખવડાવવા માટે અને એ બધું જોઈને પેલા આજુબાજુના જે કોઈ બેગર્સ છે ભિખારી લોકો બરાબર એ પણ એની પાસે જલેબી ખાવા માટે એકઠા થાય છે અને પછી બાળક છે એ બધા જ પૈસાની જલેબી ખરીદી અને બધાને વેચી દે છે અને પછી શું જોયું તું બાળકો આગળ કે ભાઈ ઘરે તો પાછું બાળક એવી જ રીતે જાય છે ડાઈવ ડમરું થઈને એકદમ બરાબર ને અને એકદમ માસુ મેરો ચહેરો બનાવીને અને રાત્રે પાછું એઝ ઇટ ઇઝ પોતાનું લંચ ભોજન પણ લઈ લઈએ છે કોઈને ઘરમાં કશી ખબર પડવા દેતું નથી બધું પતી જાય પછી રાત્રે સૂએ છે તો પેટમાં અચાનક બહુ દુખાવો ઉપડે છે બરાબર અને પછી લે ડાઉન એટલે કે પડ્યું રહેવાનું અને કેવી રીતે તો જલેબીના ગૂંચડાની જેમ એટલું પેટમાં દુખાવો થાતો તો પછી શું થાય છે તો નેક્સ્ટ ડે સ્કૂલમાં અનાઉન્સમેન્ટ થાય છે કે ભાઈ તમારે રિસેસમાં ફી ભરવા આવવાની રહેશે અને એની સાથે બીજું અનાઉન્સમેન્ટ કયું થાય છે બરાબર તો માસ્ટર ગુલામ મોહમ્મદ છે એ કહે છે કે ભાઈ તમારી જે સ્કોલરશીપ મળવાની હતી એ ફોલોઈંગ મંથમાં પોસ્ટપોન થઈ ગઈ છે મતલબ કે આ મંથ નહીં મળે આવતા મંથમાં મળશે બાળક છે એ કેવું થઈ ગયું છે તો મૂંઝાણું છે કે શું કરવું અને શું ન કરવું અને શું થાય છે તો જેવો રિસેસનો બેલ પડે છે એવું બાળક શું કરે છે તો અહીંયાથી

એટલે કે એના ભગવાન એને પ્રેયર એટલે કે પ્રાર્થના કરવા લાગે છે કે પ્લીઝ તમે મને ચાર રૂપિયા કોઈક ફરિસ્તા ભેગા મોકલાવો કે જેથી કરીને હું મારી ફીસ ભરી દઉં કારણ કે મને ઘરેથી મળેલા જે પૈસા હતા એ તો મેં શું કરી નાખ્યા છે તો વેડફી નાખ્યા છે મતલબ કે જલેબીઝ ખાઈ લીધી છે અને શું કહે છે બાળકો એ બાળક છે એ કે ભાઈ આ વખતે મેં ભૂલ કરી છે બરાબર ખોટું બોલવાની સ્કૂલમાંથી ભાગી જવાની આવી ભૂલ હું બીજી વાર ક્યારેય કરીશ નહીં એટલે પ્લીઝ તમે મહેરબાની કરીને મને જલેબી ખાઈ લીધી એના જે પૈસા હતા એ પૈસા હવે તમે મોકલાવો તો હું ફી ભરી દઉં એટલું બાળકો આપણે ગઈકાલે જોયેલું હતું ચાલો હવે ત્યાંથી જ આપણે આગળ વધવાનું છે જો શું કહે છે કે ભાઈ એની આંખમાંથી પછી આંસુ વહેવા લાગે છે કોઈ આવતું નથી પૈસા દેવા માટે અને જલેબીના જે જલેબીની જે મીઠી એવી ચાસણી હોય છે સિરપ બરાબર એના જેવા જેને એના આંસુઓ દેખાય છે ત્યાંથી આપણે હવે આગળ વધવાનું છે બાળકો જુઓ પેજ નંબર તમારો એટ બરાબર એમાં નેક્સ્ટ પેરેગ્રાફ કે આઈ ગોટ અપ ફ્રોમ ડેર એન્ડ વોક ટુ ધ બાઝાર અને હવે શું કરે છે બાળક છે એ ત્યાંથી ઊભો થઈ જાય છે બરાબર ઝાડ નીચેથી અને ક્યાં જાય છે તો બજારમાં ચાલવા લાગે છે એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ અને કોની રાહ જોવે છે કે સ્કૂલનો બેલ વાગે છૂટવાનો બરાબર ને રિસેસમાં નીકળી ગયો છે પ્રાર્થના કરી રેલવે સ્ટેશન પહોંચ્યો ઝાડ નીચે જઈને બેઠો હવે વેઇટેડ ફોર ધ બેલ સ્કૂલની બેલ છે બરાબર એની રિંગ વાગે એની રાહ જોવે છે ગેઇટ ઉપર ઊભો ઊભો વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ બરાબર ત્યાં જઈને ઊભો ઊભો રાહ જોવે છે એન્ડ ધેન અને એમ કે છે કે ભાઈ જ્યારે વાગે છે તો જો સ્કૂલ બેલ રિંગ સો ધેટ અને તેથી વેન ધ ચિલ્ડ્રન ગેઇમ આઉટ કે ભાઈ સ્કૂલની બેલ વાઈ ગઈ અને બધા બાળકો જેવા છૂટીને બહાર આવ્યા એવા શું થાય છે કે આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ અને ઓલો ગેઇટ પાસે તો ઊભો જ ઓલરેડી અને જેવો બેલ પડે છે બીજા બધા બાળકોની જેમ ઈ પણ જાણે સ્કૂલમાંથી બહાર નીકળવું હોય એવું નાટક કરીને એની સાથે ચાલવા લાગે છે એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ એઝ ઇફ એટલે ની જેમ કોની જેમ કે આઈ હેડ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ એટલે કે હું સીધો જાણે સ્કૂલેથી જ આવ્યો હોય એવો એ દેખાવ એટલે કે નાટક કરવા લાગે છે ધ નેક્સ્ટ ડે બીજે દિવસે આઈ ડીડ ધ સેમ થિંગ બીજે દિવસે પણ હવે આ ખોટું બોલવાની ક્રિયાઓ ચાલુ જ રહી ને આપણે શરૂઆતમાં જ મેં વાત કરી હતી કે એક વખત જો ખોટું બોલશો એક વખત જો માતા પિતાને પણ શિક્ષકને પણ બરાબર અથવા તો એક વખત જીવનમાં એવું કંઈક કામ કરશો ને જે ન કરવા જવું હોય તો એ આપણને હવે ફરી ફરીને કરવાનું મન થવા લાગે છે તો જો બીજે દિવસે બાળક આખું આ જ ચક્ર ચાલે છે એનું બરાબર ઘરેથી સરસ તૈયાર થઈને શાળાએ જાય છે પણ શાળાએ નથી જતો બરાબર શાળાના ગેટ સુધી પહોંચીને ત્યાંથી ટર્ન મારી લે છે મતલબ કે રેલવે સ્ટેશને પહેલાં ઝાડ પાસે પહોંચે છે આઈ ગોટ ડ્રેસ્ડ એટલે કે હું સરસ મજાનો ગોટ ડ્રેસ્ડ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયો છું એન્ડ લેફ્ટ હોમ અને ઘર છોડી દીધું છે અમે અપ ટુ ધ સ્કૂલ ગેટ અને ચાલીને ક્યાં સુધી પહોંચી ગયો છું તો સ્કૂલના ગેટ સુધી પહોંચી ગયો છું એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન અને એમ કહે છે કે પછી ટર્ન ઓફ એટલે કે સ્કૂલના ગેટ સુધી પહોંચી અને ટર્ન ઓફ એટલે કે ત્યાંથી વળાંક લઈ લેવો ક્યાં લઈ લીધો વણાંક સ્કૂલ ગેટે જરાક કહે ને કે આમ પહોંચીને હાથ અડાડી ત્યાંથી વણાંક મારી અને પાછો રેલવે સ્ટેશન જઈને બેસી જાય છે અંડર ધ સેમ ટ્રી આઈ સેટ અને એમ કહે છે કે એ જ સેમ ટ્રીની નીચે જ્યાં હું બેઠો તો એન્ડ બિગન ટુ સે ધ સેમ પ્રેયર અને ફરીથી એ જ પ્રેયર એટલે કે પ્રાર્થના કરવાની શરૂઆત કરી દે છે આઈ રિપીટેડલી પ્લીડ બરાબર પ્લીડ એટલે કે પ્લીડ એટલે ભીખ માંગવી આજીજી કરવી અને રિપીટેડલી એટલે કે વારાફરતી એટલે એમ કહે છે કે ભાઈ વારાફરતી ફરી ફરીથી ને ફરીથી જે અલામિયા છે એને આજીજી કરવા લાગે છે જો ઇન ટુ બ્રેકેટ આપ છે કે અલામિયા પછી તમને આપેલું છે ઉદ્ગાર ચિહ્ન એટલે કે એને રિક્વેસ્ટ કરે છે કે એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુ ડે એમ કહે છે કે ગઈકાલે તો તમે મને જે ફરિસ્તા દ્વારા પૈસા હતા એ હતા એ મોકલાવ્યા નહોતા એટલે એટલીસ્ટ એટલે કે મહેરબાની કરીને ગીવ ઇટ એટલે કે મને આપી દો ટુ મી એટલે કે મને અને ટુડે એટલે કે આજે એમ કહે છે કે ગઈકાલે તો મેં ઘણી બધી રિક્વેસ્ટ કરી તમે ન મોકલા તો આજે તો એટલીસ્ટ તમે મને પૈસા મોકલાવો ચાર રૂપિયા ટુડે ઇઝ ધ સેકન્ડ ડે અને એમ કે છે કે આજનો દિવસ છે એ કયો દિવસ છે તો સેકન્ડ ડે બીજો દિવસ થઈ ગયો હું તમને બે દિવસથી પ્રેયર પ્રાર્થના કરું છું સતત ધેન આઈ સેડ અને પછી એ પેલું પ્રાર્થના કરીને એ વાક્ય ઉમેરે છે કે હવે આજે બીજો દિવસ થયો તો પૈસા મોકલો અને જો એની સાથે શું વાત કરે છે કે ઓલરાઈટ કમ લેટ્સ પ્લે અ ગેમ જો પાંચમા ધોરણમાં ભણે છે એટલે એ બાળકની બુદ્ધિ કેટલી હોય તો એના જેટલી જોઈએ એટલે એ એના જે અલ્લામિયા છે એના જે ભગવાન છે એને શું કહે છે કે ચાલો કાંઈ વાંધો નહીં ઓલ રાઇટ કમ એટલે કે તમે એક કામ કરો તમે અહીંયા આવો બરાબર એ ભગવાનને એવી વાત કરે છે કે લેટ્સ પ્લે અ ગેમ ચાલો આપણે બે જણા શું કરીએ તો રમત રમીએ જો કંઈ રમત રમવાની વાત કરે છે કે આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધ ટુ ધેટ સિગ્નલ એમ કે છે કે હું એક કામ કરું છું કે ભાઈ હું અહીંયાથી આ ઝાડની નીચેથી સામે જે ઓલું રેલવે સ્ટેશનનું સિગ્નલ છે ત્યાં સુધી જાઉં છું અને શું કરે છે કે યુ સિક્રેટલી પ્લેસ ફોર રૂપીસ અંડર ધીઝ બિગ સ્ટોન અને આપણે જ્યારે યુનિટની શરૂઆત કરી હતી ત્યારે આપણે એ ચિત્ર જોયું હતું કે ઝાડની નીચે બાળક બેઠું છે ને એની બાજુમાં એક મોટો એવો પથ્થર છે એટલે શું કહે છે કે જો હું અહીંયાથી સિગ્નલ સુધી જાઉં છું સિગ્નલને અડી અને જેવો હું પાછો આવું એવું તમે શું કરજો તો આ પથ્થરની નીચે ચાર રૂપિયા સિક્રેટલી એટલે કે કોઈને ખ્યાલ ન પડે એ રીતે મૂકી દેજો હું આવીને એ લઈ લઈશ આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક એમ કે છે હું હમણાં ટચ ધ સિગ્નલ એટલે કે સિગ્નલને અડું છું અને કમ બેક એટલે કે તરત જ પાછો આવું છું સ્ટોન એટલે પથ્થર યાદ રાખજો બાળકો એટલે એમ કે છે કે આ બીગ સ્ટોન આ મોટો એવો પથ્થર છે એની નીચે તમે પૈસા મૂકી દેજો હવે જો શું થાય છે કે આ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન સ્માઇલિંગ બરાબર એમ કે છે કે વેન્ટઅપ ટુ ધ સિગ્નલ એટલે કે ફટાફટ સિગ્નલને જઈ અડી અને વેન્ટઅપ અને રિટર્ન એટલે કે જાય છે અને રિટર્ન એટલે કે પાછો આવી જાય છે અને પાછા આવતા વખતે એના મોં ઉપર શું આવી જાય છે તો એકદમ સ્માઇલ આવી જાય છે સ્માઇલિંગ કારણ કે એને ખબર હતી કે અત્યારે તો હવે પૈસા ચાર રૂપિયાઓલા પથ્થર મોટાની નીચે આવી ગયા હશે ફાઇનલી આફ્ટર સેઈંગ બિસ્મિલ્લા અને એમ અંતે ફાઇનલી એમ કહે છે કે ભાઈ શું બોલે છે કે બિસ્મિલ્લા એટલે કે ભગવાનનું નામ લઈ અને શું કરે છે તો પથ્થરને ઊંચકે છે તો વેન આઈ એ લિફ્ટ ઓફ ધ રોક રોક એટલે પણ પથ્થર એમ કહે છે કે જ્યારે ભગવાનનું નામ લઈ અને મેં જેવો ઓલો પથ્થર છે એ ઊંચકાયો ઊંચો કર્યો બીગ હેરી વોમ ગોટઅપ બીગ એટલે એકદમ મોટું હેરી એટલે કે આપણે કાંટા અને રૂવાટી હોય એવું અને વોમ એટલે કે સાવ ન ગમે એવું કદરૂપું એવું જીવડું એ શું થાય છે તો પથ્થરની નીચેથી ગોટઅપ એટલે કે મોઢું પોતાનું બહાર કાઢે છે તમે ચિત્રમાં એ પણ જોઈ શકો છો બાળકો આ આઈસ્ક્રીમ્ડ એન્ડ રન હવે સ્ક્રીમ્ડ એટલે કે ડરી જવું એન્ડ રન હવે એટલે કે ત્યાંથી ભાગી જવું જો એને પૈસાની લાલચ છે પણ પૈસાની બદલે ત્યાંથી શું નીકળે છે તો મોટું એવું જીવડું નીકળે છે અને બાળક છે એવું રૂવાટીવાળું અને એવડું મોટું જીવડું જોઈ અને જીવડું આમ મોઢું પોતાનું ઊંચું કરે છે ચિત્ર જોશો એટલે ખ્યાલ પડી જશે એટલે બાળક ડરીને ત્યાંથી ભાગી જાય છે જાણ નીચેથી દૂર વયો જાય છે આઈ વોઝ કોટ અને પછી બે દિવસ સુધી સતત સ્કૂલે નથી જતો એટલે સ્કૂલમાંથી પણ એની નોંધ લેવાતી હોય બરાબર એટલે એ ભાઈ છે એ શું થઈ જાય છે તો હવે પકડાઈ જાય છે એની બધી ખોટી વાતો વાતોથી ધ રિપોર્ટ ઓફ માય એપ્સન્ટ જો વાત આવી કે રિપોર્ટ ઓફ માય એપ્સન્ટ એટલે કે મારી ગેરહાજરીનો રિપોર્ટ હેડ રીચ હોમ એ વાત છે એ ક્યાં પહોંચી ગઈ છે હવે ઘરે પહોંચી ગઈ છે ઇટ્સ અનલેસ ટુ ડિસ્ક્રાઈબ બરાબર અનલેસ ટુ ડિસ્ક્રાઈબ ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરવું ને અનલેસ ટુ ડિસ્ક્રાઈબ એટલે કે વર્ણન કરવું મુશ્કેલ છે કે ભાઈ મારી પરિસ્થિતિ પછી કેવી હતી ઘરે ને એ તો આપણને ખબર જ છે કે આવા કાર્યો કરીએ આપણે તો આપણી ઘરે પરિસ્થિતિ કેવી થઈ જાય વોટ હેપન આફ્ટર દેટ અને એમ કે છે કે હું તમને એ કહી શકું એમ નથી કે મારી સાથે એ પછી વોટ એફ હેપન હેપન એટલે કંઈક બનવું વોટ હેપન એટલે કે મારી સાથે જે બન્યું બરાબર ઘરમાંથી બધું જે થયું મારી આરે એ હવે મારે તમને વર્ણન કરી શકાય એવું નથી વેલ હવે જો તમને આ પાઠમાંથી આ યુનિટમાંથી બોધ શું મળે છે બાળકો એ આપણે શીખવાનો છે એટલે વેલ એટલે કે સારું ચલો શું કહે છે કે વોટ એવર હેપન કે જે કંઈ પણ બૈનું મારી સાથે બરાબર હેપન એટલે કે બીજી વાર બાય મિસ્ટેક છપાઈ ગયું છે તમારી બુકમાં પણ હશે એટલે કે જે કંઈ મારી સાથે બૈનું છે બટ અપ ટુ ધ સેવન્થ ઓર એઈથ સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વન્ડરિંગ એમ કે છે કે હું પાંચમું ભણતો ત્યારે મારી સાથે આ બધું બનનું બરાબર જે કાંઈ પણ થયું મને પૈસા ન મોકલા ઈશ્વરે અને એને મને મને હેલ્પ ના કરી પછી મારી બધી વાત ઘરે પહોંચી ગઈ અને મારો જે કંઈ વારો નીકળ્યો છે એ હું તમને કહી શકું એમ તો છું નહીં અને એમ કહે છે કે ભાઈ પછી તો દિવસે ને દિવસે શું થવા માંડ્યું તો સમય જવા માંડ્યો બરાબર ત્યારે તો જે બન્યું એ બધું બની ગયું હવે તો હું ક્યાં પહોંચી ગયો છું તો સેવન્થ અને એઇથ સ્ટાન્ડર્ડમાં પહોંચી ગયો છું અને એમ કહે છે કે જેમ જેમ હું મોટો થતો જાઉં છું એમ એમ મને એ વાતનું વન્ડરિંગ એટલે કે આશ્ચર્ય થાય છે શું જો કે ઇફ અલ્લામિયા હેડ સેન્ટ મી ફોર રૂપીસ ધેટ ડે કે જો મને એ દિવસે ઈશ્વરે અથવા તો અલ્લામિયાએ ચાર રૂપિયા મોકલી દીધા હોત તે દિવસે બરાબર વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ એની વન બરાબર એમ કે છે કે ભાઈ એને શું વાંધો હતો જો મને એને ચાર રૂપિયા મોકલી દીધા હોત તો એને શું ઓછું થઈ જવાનું હતું હાર્મ એટલે કે એને શું નુસ્કા નુકસાન થઈ જવાનું હતું બરાબર ઇટ વોઝ ઓનલી લેટર ધેન આઈ કેમ ટુ ધ કન્ક્લુઝડ દેટ ઇફ અલ્લામી અવેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક ફોર એમ કે છે કે ત્યારે તો મને મનમાં એવો જ વિચાર આવતો હતો કે ભાઈ ચાર રૂપિયા એને મને દઈ દીધા હોત તો એનું શું જાતું હતું ચાર રૂપિયામાં હે ને આપણે બોલતા હોય ને કે ભગવાન તો છો અથવા તો અલ્લાહ તો છો અથવા તો ઈસુ ખ્રિસ્ત તો જો ને આપણે જે ભગવાનમાં માનતા હોય એ કે ભાઈ એનું શું જાય મને આટલી હેલ્પ કરી દે તો પણ જો ઈસુ કહે છે કે જો એને મને તે દિવસે મદદ કરી હોત જો ઈફ અલ્લા મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક મતલબ કે આપણે જે કંઈ પણ ભગવાન પાસે માગીએ અને પ્રોવાઈડ એટલે પૂરું પાડું અને જો એ આપણને બધું જ પૂરું પાડી દે પ્રોવાઈડ કરી દે તો દેન ઇવન ટુડે એમ કે છે કે જો એ દિવસે મેં માગ્યું નહીં મારી વિશ પૂરી થઈ ગઈ હોત તો ઇવન ટુ ડે એટલે કે આજે પણ હું શું કરતો હોત તો જો મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ લાઈક ક્રોઝ એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીઝ એટલે એમ કહે છે કે જો બધું માગીને આપણને મળી જતું હોય બરાબર તો મેન એટલે કે માણસ છે એ શું કરવાનો છે તો એમ કહે છે કે એક માળામાં રહેતો હોત બરાબર એક ટોળામાં જીવન જીવતો હોત લિવિંગ ક્રાઉડ એટલે કે ટોળામાં જીવવું લિવિંગ નેસ્ટ એટલે કે માળામાં રહેવું એટલે એમ કે છે કે એક માળામાં જ રહેતો હોત એક ટોળાની વચ્ચે જ પોતાનું જીવન જીવતો હોત અને શું કહે છે કે અને હી વુડ નોટ હેવ લર્ન્ટ એટલે કે એ નવું નવું કંઈ શીખો ન હોત બરાબર અહીંયા શું શીખવાની વાત છે કે ધેટ આર્ટ ઓફ મેકિંગ જલેબીઝ મતલબ કે એ બીજું કંઈ જલેબી બનાવતા નવી ન શીખો એમ ગુજરાતી થાય પણ અહીંયા આપણે એનો એ ગુજરાતી નથી લેવાનું બોધમાં પણ અહીંયા ગુજરાતી એવી રીતે લેવાનું છે કે જો આપણને માગેલું બધું જ મળી જાય બરાબર તો તો પછી આપણને કંઈક નવી નવી શોધ કરવાનું કે નવું નવું કંઈ બનાવવાની જરૂર જ નથી ને જો આદિમાનવોએ એમ માયનું હોત કે ભાઈ મને હે ભગવાન મને અગ્નિ મળી જાય ને તરત મળી ગયો હોત તો અગ્નિની એ લોકો શોધ કરી શકત નહીં બરાબર ને ચક્રની શોધ કરી શકત નહીં આપણે અત્યારે અવકાશમાં અને સ્પેસમાં અને બધે પહોંચી ગયા છીએ તો ભગવાન જ જો આપણને રોકેટ બનાવીને દઈ દઈએ સેટેલાઇટ બનાવીને દઈ દઈએ બરાબર તો આપણે આપણું મગજ છે એ ચલાવશું નહીં એટલે આ બાળક આપણને એના એની પોતાની વાર્તા ઉપરથી શું સમજાવે છે કે ભાઈ આપણે પણ જીવનમાં કંઈક કરવું જોઈએ બરાબર ને બધું જેવું આપણે માગીએ એવું ઈશ્વર આપણને આપી દેતો નથી અને એ સારું જ છે નથી આપતો તો જ આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે ચાલો બાળકો અહીંયા આપ યુનિટ ટુ જલેબીસ બીસ કમ્પ્લીટ થાય છે કંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે હોમવર્કની જેમજામાં પેજમાં લખીને મને સેન્ડ કરી શકો છો સ્કૂલની એપ્લિકેશનમાં જ બરાબર અને હું તમને આન્સર પણ કરી દઈશ કંઈ પ્રશ્ન હોય તો બાળકો રેગ્યુલર વિડીયોઝ જોતા રહેજો બરાબર કે જેથી કરીને તમારું વચ્ચે કંઈ પણ બ્રેક ન થાય તમારી સ્ટડી અને તમે તમારું હોમવર્ક પણ રેગ્યુલર કરતા રહેજો બરાબર છે કંઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ સબ્જેક્ટમાં બધા જ ટીચર્સ તમને અવેલેબલ જ છે આન્સર આપવા માટે એટલે સ્ટડી તમારું કન્ટિન્યુ રાખવું બરાબર અને બુક્સ પણ આપણે વાત થઈ જ છે તમે બુક ટુ બનાવેલી છે એકવાર હજી રિપીટ કરું છું બુક વન તમારે ફેર બુક અત્યારે એમાં કશું જ લખવાનું નથી બરાબર ગ્રામર બુક છે એ એ હું તમને પછી કહીશ કે તમારે કેવી રીતે લખવાનું છે બરાબર છે અત્યારે તમે તમારી નોંધ માટે કોઈ પણ એક રફ બુકમાં હું જે ગ્રામરનું પીડીએફ મોકલું છું એ લખી શકો છો ચાલો બાળકો સ્વસ્થ હશો જ તમે બધા ઘરે છો એટલે બરાબર એટલે તમારું ધ્યાન રાખજો ટેક કેર